આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ચાર લોકો કોઝવે પરથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા સત્તા પરનું આવડાભાઈ સિંધવ નામનો યુવાન તેની બહેન અને બહેનના ત્રણ બાળકોને સત્તા પર લઈ આવવા રાણાવાવ ગયો હતો પરત ફરતી વખતે સત્તા પર અને ઉદયપુર વચ્ચેના કોઝવે પર પાણીના પ્રચંડ પ્રવાહમાં આ તમામ લોકો તણાયા હતા દરમિયાન એક બાળકને કાંઠા પર સુરક્ષિત પહોંચાડવામાં સફળતા મળી હતી બાકીના ચાર લોકો પાણીમાં તણાઈ ગયા હતા જામજોધપુર મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો શોધખોળ દરમિયાન તણાયેલા ભાઈ બહેનના મૃતદેહો મળી આવ્યા છે હજુ પણ બે બાળકીઓની શોધખોળ ચાલુ છે ગોંડલમાં આજે ધોધમાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે જામનગર જિલ્લાના કાલાવડ તથા અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે પરંતુ હજુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા મનમૂકી વરસ્યા નથી શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાય છે પરંતુ વરસાદ ન થતા લોકો નિરાશ થાય છે બીજી તરફ હવામાન ખાતાએ આગામી બે દિવસમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે ઓશવાડ કોલોની વિસ્તારના ત્રેસઠ વર્ષીય પુરુષ એમપી શાહ મેડિકલ કોલેજના છવ્વીસ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર સ્વામિનારાયણ નગરના પચાસ વર્ષીય પુરુષ તથા કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારના સાઠ વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે આજે જીજી હોસ્પિટલમાંથી કોરોનાના આઠ દર્દીઓએ કોરોનાને મહત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી રાજ્યમાં પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે આ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું જામનગરમાં પણ વિપક્ષી નેતા અલ્તાફ કફીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસી નેતાઓએ દોરડા વડે કાર ખેંચીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ કર્યો હતો પોલીસ દ્વારા પ્રદર્શનકારી અલ્તાફ ખફી જેનમબેન ખફી યુસુફભાઈ ખફી નીતાબેન પરમાર રંજનબેન ગજેરા દિગુભા જાડેજા સહારાબેન મકવાણા આનંદભાઈ રાઠોડ વગેરે કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી આજથી જામનગરમાં ધનવંત્રી રથ સેવાનો આરંભ થયો છે મેયર હસમુખભાઈ જેઠવા કમિશનર સતીશ પટેલ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી સહિતના આગેવાનોએ બાર ધનવંતરી રથને લીલી ઝંડી આપી હતી ઉલ્લેખનીય છે કે કુલ બાર ધનવંતરી રથ રોજ શહેરના છત્રીસ વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે કોરોનાના સંક્રમણ કાળમાં આ ધનવંતરી રથ આશીર્વાદ સમાન સાબિત થશે